લખપતના મુધવાઈ ગામે પ્રાથમિક શાળાની બાજુમાં ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા પર્યાવરણીય લોક સુનાવણીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો. લખપત તાલુકાના મુધવાઈ ગામે જેએસડબલ્યુ સિમેન્ટ લિમિટેડ દ્વારા લાઇમસ્ટોન 1.6 મિલિયન ટીપીએ ઉત્પાદનની ક્ષમતા સાથેનો નવો પ્લાન્ટ કાર્યરત કરનાર છે, ત્યારે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા આજરોજ પર્યાવરણીય લોક સુનાવણીનો કાર્યક્રમ મુધવાઈ ગામે પ્રાથમિક શાળાની બાજુમાં રાખવામાં આવ્યો હતો, જેમાં ગ્રામજનો દ્વારા સ્થાનિક રોજગારીનો મુદ્દો ઉભો કરવામાં આવ્યો. ત્યારે કંપની દ્વારા માત્ર આ ઉદ્યોગમાં 97 લોકોને રોજગારી આપવામાં આવશે તેવો ખુલાસો કરવામાં આવતા ભારે વિરોધની લાગણી વ્યાપી હતી અને મહત્તમ રેશિયામાં રોજગારી આપવાની માંગ કરી હતી. ત્યારે આ લોક સુનાવણીના કાર્યક્રમમાં અધિક કલેક્ટર કુલદીપસિંહ ઝાલા, પશ્ચિમ કચ્છ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અધિકારી એસ આર અગ્રાવત મુધવાઈ અને કોરિયાણી ગ્રામ પંચાયતના સરપંચ તથા અન્ય સભ્યશ્રીઓ, ગ્રામજનો, જેએસડબલ્યુ સિમેન્ટ કંપનીના સંબંધિત અધિકારીઓ વગેરે બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને તમામની ઉપસ્થિતિમાં પર્યાવરણીય લોક સુનાવણી કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો હતો, જેમાં સૌ પ્રથમ કંપનીના સંબંધિત અધિકારીઓ દ્વારા 1.6 મિલિયન ઉત્પાદનની ક્ષમતા સાથે લાઇમસ્ટોન ઉદ્યોગ શરૂ કરનાર છે, ત્યારે ખાસ કરીને તેની થીમમાંથી જે ધુમાડો નીકળશે તેને રક્ષિત કરવા માટે અતિ આધુનિક અને સુવિધાસભર સાધનો ઉપલબ્ધ કરવામાં આવ્યા છે અને સાથોસાથ અન્ય પર્યાવરણની રક્ષા કાજે બહોળી સંખ્યામાં ટી પ્લાન્ટેશનના ઉપરાંત ધ્વનિ પ્રદૂષણને પણ આધુનિક સાધનો વડે રક્ષિત કરવામાં આવશે. તેમજ વધુમાં કંપનીના અધિકારીઓએ એમ પણ જણાવ્યું કે મુધવાઈ અને કોરિયાણી સહિતના આજુબાજુના ગામોમાં કંપની દ્વારા સામાજિક ઉત્તરદાયિત્વ પણ યોગ્ય રીતે નિભાવવામાં આવશે તેવી ખાતરી આપવામાં આવી હતી. ત્યારે આ પ્રસંગે પશ્ચિમ કચ્છ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અધિકારી એસ આર અગ્રાવતે કંપની દ્વારા જે પ્રદૂષણ નિયંત્રણ માટે આધુનિક મશીનરો ઉપલબ્ધ બનાવવાની જાહેરાત કરી છે તે અંગે સ્થાનિક કચેરી યોગ્ય તપાસ કરી સૂચનાઓ આપશે તેવી ખાતરી આપી હતી અને અધિક કલેક્ટર કુલદીપસિંહ ઝાલાએ કંપની પોતાનું ઉત્પાદન કાર્ય શરૂ કરતાની સ્થાનિક વિસ્તારના લોકોને સરકારી નિયમાનુસાર રોજગારી મળી રહે તે પ્રકારની વ્યવસ્થા કંપની દ્વારા કરવા માટે આદેશ જારી કરવાની ખાતરી આપી હતી અને પર્યાવરણ લોક સુનાવણીમાં મુધવાઈ અને કપુરાશી ગ્રામ પંચાયતના સરપંચ અને સભ્યો દ્વારા કેટલીક રજૂઆત કરવામાં આવી હતી, જેમાં ખાસ કરીને કંપની દ્વારા સ્થાનિક રોજગારી પૂરી પાડવાનું વચન નિભાવે તેવી પણ ખાતરી લેવડાવવામાં આવી હતી અને દુષ્કાળમય ગાયો ભેંસોને પાણી ચરોની સગવડ કરી આપે અને પ્રદૂષણના કારણે આ વિસ્તારના ઢોર ખેતીલાયક જમીનને નુકસાની ન થાય તે જોવા પર પણ ભાર મૂકવામાં આવ્યો હતો. જેએસડબલ્યુ કા પબ્લિક હિયરિંગ સક્સેસફુલી કન્ક્લુડ હુઆ તો લોકો કા યહાં પે વિકાસ કે લિયે કાફી ધ્યાન હૈ ઓર ચાહતે હૈ કે ઉદ્યોગ કે લિયે યહાં પે ઇન્વેસ્ટમેન્ટ ભી હો, કંપનીઝ ભી આએ. તો સભી પોઈન્ટ્સ કો ડિસ્કસ કિયા ગયા, નોટ કિયા ગયા. જેએસડબલ્યુ સિમેન્ટ કે અંદર મે ઇન્ડિયા કી બડી કંપનીઓ મે સે એક કંપની હૈ ઓર સિમેન્ટ ઉત્પાદન કે લિયે યે લાઇમસ્ટોન કા જો હમને માઇન લિયા હૈ તો વો માઇન કો હમ ડેવલપ કરેંગે ઓર યહાં પે સિમેન્ટ પ્લાન્ટ લગાએંગે. યે બાત કા ડિસ્કશન હુઆ, એન્વાયરમેન્ટ સે રિલેટેડ જિતને ભી પોઈન્ટ્સ હૈ વો સબ ભી ડિસ્કસ હુઆ ઓર લોગો કે સભી પોઈન્ટ સુને ગયે, લિખે ગયે ઓર જેએસડબલ્યુ કમિટેડ હૈ કે ભાઈ ગુજરાત કે અંદર મેં જો હમારા કંપની કા પહેલા પ્રોજેક્ટ હૈ વો સક્સેસફુલ પ્રોજેક્ટ રહે. થેન્ક યુ. નહીં કિયા કંપની કા મેનેજર ને કે સહી બાત હૈ? નહીં, યે બાત બિલકુલ ગલત હૈ ક્યોંકિ જો ન્યૂઝપેપર મેં રૂલ કે હિસાબ સે હમને એડવર્ટાઇઝમેન્ટ દિયા થા ટાઈમ સે. ઇન્ડિયન એક્સપ્રેસ કચ્છ મેં એડવર્ટાઇઝમેન્ટ દિયા ગયા થા. ઇન્ડિયન એક્સપ્રેસ કચ્છ મેં નહીં ચલતા હૈ, ये गुजरात का जो रहता है ना अखबार उसमें चलता है. कच्छ मित्रा एक्सप्रेस लोकल पेपर में भी दिया हुआ है. कच्छ मित्रा एक्सप्रेस में भी दिया गया था. कौन सा तारीख है? 30 सितंबर. 30 सितंबर गांव में मुनादी कराया. और सर यहाँ पे बहुत पढ़ेल नहीं रहता है लोग, तो उसके लिए क्या रोजी रोटी मिलेगा? નહીં તો જો લોગ યહાં પે પઢાઈ કે લિયે કમ ટ્રેનિંગ મિલતા હૈ ઉન લોગો કે લિયે વોકેશનલ ટ્રેનિંગ ઓર સ્કિલ ડેવલપમેન્ટ, સ્કિલ ઇન્ડિયા જો ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયા કા પ્રોગ્રામ હૈ ઉસકે અંદર મેં કંપની કી ભાગીદારી હૈ, બાકી જગહ પે ભી કામ કરતે હૈ ઓર યહાં પે ભી કામ કરેંગે ઉસકે લિયે. જો અભી વો
दिखा रहे थे बोले हो उसमें सब गलत माहिती दी हुई है, तो इसके बारे में आप क्या बोलेंगे? मतलब नहीं, वो मैप बिल्कुल ठीक है, वो हमने जो गवर्नमेंट की जितनी भी एजेंसीज हैं उनके साथ में मैप करके बनाया गया है, तो जो इन्फॉर्मेशन दी गई है पूरी रिपोर्ट है, बहुत मोटी रिपोर्ट है, 300-400 पेज की रिपोर्ट है। यहाँ पे जो दिखाया गया था वो समरी दिखाई गई थी, तो पूरी रिपोर्ट अवेलेबल है, जिस आदमी को चाहिए वो पढ़ सकता है उसके अंदर में, और जानकारी पूरी यहाँ पे इकट्ठी की गई है एक साल के अंदर में, और गवर्नमेंट के जो डिफरेंट डिपार्टमेंट है उनसे बात करके किया गया, तो वो इन्फॉर्मेशन बिल्कुल ठीक है। सोडा कुरियाणी यूथ ग्राम पंचायत सरपंच, आज रोज तारीख 5/11/2019 अधिक कलेक्टर साहेब श्री कुलदीप सिंह झाला साहेब अध्यक्षस्थाने, जीपीसीबी अधिकारी श्री अग्रव साहेब अध्यक्षस्थाने लोक सुनवाणी मुंधवाई गामे थई, अने बधाय बहु बहुली संख्या में माणसों पधार्या था, अने बधायनी लोकोनी मांगणी हती के पंचायत ने आजूबाजूना पंचायतों ने आगेवानोने साथे राखी, अने जे पण आ प्रमोगेशन जे गाम में नथी थया એના રસ્તાનું, કબ્રસ્તાનનું, તળાવોનું એનું માપણી કરાવાય, એમના એમને સાથે રાખે, અને એના સિવાય અને લોકલ માણસોને રોજગારી આપે એવી બધી ગામજનોની માંગણી હતી। એના સિવાય દુષ્કાળ પડી જાય તો કચ્છ વિસ્તાર બહુ દુષિત વિસ્તાર છે, એમાં અવારનવાર દુષ્કાળ પડતા હોય છે, તો ત્યારે જ્યારે દુષ્કાળ પડે ત્યારે જેમ અગાઉ અદાણી ગ્રુપે જે ઘાસચારો આપ્યો એવી રીતે આ જિંદાલ ગ્રુપ આપે એવી લોકોની માંગણી હતી, અને બહુ શાંતિથી સંપત્તિ આજની લોકસભાની પૂરી થઈ છે। કેટલા ગામો આવે છે આમાં? આ કસ્ટલ ઝોનમાં આ કુરિયાણી જૂથ ગ્રામ પંચાયતમાં કુરિયાણી, મુંધવાય અને કૈયારી ત્રણ ગ્રામ પંચાયતમાં ગામ આવે છે, બાજુમાં છેર આવે છે, છેરમાં માલડો અને નાની છેર એ આવે છે, એની બાજુમાં બિયાબો આવે છે, પાનંદ્રો આવે છે, આ કસ્ટલ ઝોનમાં 4 પંચાયત આવે છે, ટોટલ એના 15-16 ગામો આવે છે, અને એ લોકોને સ્થાનિક લોકોને રોજગારી મળે એ મુખ્ય આ ગામજનોનું આ પબ્લિકની માંગણી હતી। કેટલા લોકોને રોજી રોટલો મળશે? આ કંપનીવાળાએ એવું કીધું છે કે 96 લોકોને રોજગારી મળશે। આટલા ગામોમાંથી ખાલી 96 લોકો? હા, બીજા ક્યાં? અને બીજી એ લોકો એમ કીધું છે કે પછી ભવિષ્યમાં આ માઇનિંગની લોક સુનવાણી હતી અને પ્લાન્ટની લોક સુનવાણી પછીથી કરવામાં આવશે, જ્યારે એ પ્લાન્ટની લોક સુનવાણી કરવામાં આવશે ત્યારે એમાં જે SRC પ્રમાણે જે પણ આવતું હશે એ ગામજનોને પહેલાં પ્રાયોરિટી આપવામાં આવશે, આવી મૌખિક અને લેખિત બાંયધરી આપી છે, અને મને વિશ્વાસ છે કે આ લોકોએ જે મૌખિક અને લેખિત જે બાંયધરી આપી છે એનો પાલન કરશે, અને કંપની સાથે ગ્રામજનો પણ રહેશે, કારણ કે બહુ બેકવર્ડ ઇલાકો છે, અહીંયા કોઈ ધંધો રોજગાર છે નહીં, માણસો હિજરત કરી રહ્યા છે, તો હું કુરિયાણી જૂથ ગ્રામ પંચાયત વતીથી કંપનીને આવકારું છું, કંપની આવે અને સ્થાનિક લોકોને રોજગારી રોજી રોટી મળે એવી મારી લોક સુનાવણી હતી। એમાં તમામ પદાધિકારીઓ પોતપોતાના પ્રશ્નો રજૂ કર્યા, દરેક વ્યક્તિ પોતાની સૂઝબૂઝ અને કોઠાસૂઝ અને પોતાના શિક્ષણ અને પોતાની આવડત થકી પ્રશ્નો રજૂ કરતો હોય, એ પ્રશ્નોનો નિરાકરણ લાવવું એ વહીવટ અને કંપની અને એન્વાયરમેન્ટની દિલ્હી કચેરીનું કામ છે। આ કંપની આવશે એટલે મેં પણ એક પ્રશ્ન મૂક્યો છે કે આ વિસ્તારના દરેક માણસોને એક જ પ્રશ્ન હતો કે અમારો શું થશે, અમારા પશુઓનું શું થશે, અમારા રોજગારનું શું થશે। એક જ મુદ્દામાં જવાબ છે કે આ વિસ્તારમાં 10% DMF ફંડ હોય, જે પૂરી કલેક્ટર કચેરીનો એક સંચાલન કરે છે, જેને ડિસ્ટ્રિક્ટ મિનરલ ફંડ કહેવાય, 10% રકમ, 1 અબજ રકમ આ વિસ્તારમાંથી ઊભી થશે, એ બધી રકમ આયોજન મંડળ, બોર્ડર એરિયા અને મિનરલ ફંડ એ ત્રણે આ વિસ્તારમાં ખર્ચવામાં આવે તો આ વિસ્તારના બધાય ડેમ અને બધાય ખેતરો સુધી પાકી નેટવર્ક પ્લાન કમાન્ડો બની જાય, બધાય ખેડૂતો સુધી પાણી પહોંચે, બધાય માણસોને રોજગારી મળે, બાગાયતી ખેતી થાય। આ કંપનીઓએ દત્તક લઈને આ કરવાની જરૂર છે અને એવા ટ્રેનિંગ સેન્ટરો શરૂ કરે જેમાંથી બેરોજગાર યુવાનો તૈયાર થઈને આ જ કંપનીઓમાં કામ કરે। આ પ્રશ્ન છે અત્યારના માણસોનું, માણસો બધાએ કે મુંધવાએ માલડો કપૂરાસીની કૈયારીવાળા કે અમારો શું થશે, અત્યારે જે બધાનો થઈ રહ્યો છે તો એ કંઈક તો થઈ રહ્યો છે ને, માણસો શિક્ષિત માણસો રોજગારી કરે, ભણેલા બ્રિલિયન્ટ કલેક્ટર બને અને અભણ માણસો છે ગામડામાં મજૂરી કરે, પણ કંપની આવે ત્યારે માણસો સંગઠિત થઈને એની જે હક છે એના મિનરલ ફંડના, CSRના, આયોજન મંડળના, BADPના આ બધાય હકો લઈ અને આ બધા ડેમોને સુરક્ષિત બનાવે અને એની પાકી કેનાલો ખેતરો સુધી જાય તો બાગાયતી ખેતી થાય, વિદ્યાર્થીઓને ટ્રેનિંગ સેન્ટરો કપૂરાસી જેવી સ્કૂલોમાં જોરદાર એને દત્તક લેવામાં આવે અને એમાંથી વિદ્યાર્થીઓ ભણીને અહીંયા નોકરીઓ કરે અને ખેતીનો સારો સંચાલન થાય તો આ વિસ્તારમાં રોજગારી પ્રાપ્ત થશે। વાહ, મોહમ્મદસિંહ ચોડા છે, અહીંયા કુરિયાણી મુંધવાએ ખેડૂત સેવા સહકારી મંડળીનો પ્રમુખ છું। આજની આ લોકસુનાવણીમાં અમે બધા અહીંયા આવ્યા હતા,
અને અમારા સૌ બે ગામ જે ખાસ કરીને લીજમાં મુજુવા ગામની જમીન જાય છે, જે જમીન જાય છે એ ચરિયાણ વિસ્તાર છે, એટલે અને બાકી ખેતી અને ચરિયાણ એ બે જ પશુપાલકો અને માલધારીઓ જ્યાં ગામમાં રહે છે. તો અમારી ગ્રામ પંચાયત વતીથી સરપંચ શ્રી ચમનસિંહ સોઢાએ રોજગારીની વાત કરી અને એવી વાત કરી અમે સૌએ સાથે મળીને કે આ પ્રોજેક્ટમાં સ્થાનિકના માણસોને કામ આપવામાં આવે, મહિલા વર્ગ પણ છે, ભરતગૂંથણ જેવી પ્રવૃત્તિઓ શરૂ કરીને પણ એમને રોજગારી આપી શકાય એમ છે. બાકી ખાસ અમારો મુદ્દો એ હતો કે આ જે જમીન લીજ આપી છે એ મુજવા ગામની છે અને મુજવા ગામનો નવી માપણીમાં પ્રોમોગેશન નથી થયો. પ્રોમોગેશન ન થવાના કારણે ઘણા એવા વિસ્તાર છે કે જે અમને અત્યારે ડ્રોઈંગમાં બતાવતા હતા કે ભાઈ અહીંયા કેટલા જળાશય છે, કેટલી મુખ્ય નદીઓ છે અને એ બધી વિગત. એમાં કુરિયાણી ગામની એક મોટી નદી છે બે, જેનો પાણી કુરિયાણી ડેમમાં જાય અને ડેમ ભરાય, એ ડેમ ઉપરથી અત્યારે પણ હમણાં ચોમાસામાં ભરાઈ ગયો છે અને 300 એકર જમીનમાં અત્યારે વાવેતર છે, એંડાનો પાક ઊભો છે. અને બીજા કેન્દ્ર સરકારની ગ્રાન્ટમાંથી નાના મોટા 9-10 ચેક ડેમો બનાવેલા છે, એ અત્યારે બધા ભરેલા પડ્યા છે. એટલે આ જમીન વેસ્ટ જમીન નથી. કહેવાનો મતલબ એમાં સરકારની ગ્રાન્ટમાંથી બનેલા 9 તળાવો અને મોટો ચેકડેમ છે, એ પાણી ઓવરફ્લો થઈને પછી દરિયામાં જાય છે. અમે એમને વિનંતી કરી કે પ્રોમોગેશનમાં આ ડેમનો ઉલ્લેખ નથી, ખરેખર જમીન ઉપર સ્થળ ઉપર ડેમ છે તો ડેમનો પેલો ગામના નકશાનો પ્રોમોગેશન થાય, ડ્રોઈંગમાં ડેમ બેસાડવામાં આવે, 10 તળાવો બેસાડવામાં આવે અને મુજવા ગામને જોડતા 4 રસ્તા જાહેર માર્ગ છે એ ડ્રોઈંગમાં 4 બધા જાહેર માર્ગ રસ્તા કર્મસ્થાન એ ડ્રોઈંગમાં બેસાડવામાં આવે અને પછી જે ફાજલ જમીન છે એમાં માઇન્સ કરવામાં આવે. હમણાં જો આડેધડ માઇન્સ કરશે તો ડેમમાં નદી મુખ્ય નદીનો આવતો પાણીનો વેણ અવરોધાઈ જશે, ડેમ પાણીથી ભરાશે નહીં, નહીં ભરાય તો આજુબાજુના જે 200-400 એકરમાં પિયત થાય છે એ પિયત ન થઈ શકે એટલે વેરાન થઈ જશે. એટલે અમને એ લોકોએ ખાતરી આપી કે પ્રોમોશન કરવામાં આવશે. ગામને સરપંચને જે ટીમ બનાવેલી હોય છે એમને સાથે રાખીને પહેલાં અમારા તળાવો, અમારો ચેકડેમ, અમારા જાહેર રસ્તાઓ અને કર્મસ્થાન અને પીરની કોલિયાની જે દરગાહો છે એ રેકોર્ડમાં ચડાવવામાં આવશે. બાકીની જમીન આપશું એવી અમને આ લોકો ખાતરી આપી છે. મૌખિકમાં આશા રાખી કે ખાતરીનો અમલ કરે, જો અમલ નહીં કરે, ખાતરીનો વચનનો ભંગ કરશે તો અસંતોષ થશે. કારણ કે તો એ ખેડૂતોને પાણીનો વેણ રોકાવાથી ડેમ નહીં ભરાય, ડેમ નહીં ભરાય તો ખેતી નહીં થાય, ખેતી નહીં થાય તો આ ખેડૂત બધા બેરોજગાર બની જશે. એટલે અમારા માટે તો આફત સમાન થશે. કંપની આટલી ખાલી જો ખોદાણ જ કરવા માગતી હોય એટલે વેણ ન વરોધાય, તળાવ અને ડેમ સલામત રહે, એ અમારો મુખ્ય મુદ્દો હતો. અને કંપનીએ ખાતરી આપી, કલેક્ટર સાહેબે કીધું પ્રોમોગેશન કરી અને એ બધી સ્થળ અમે બેસાડી દઈશું.